Okay. Yesterday we were talking about the coagulation and the types of coagulation. So just to complete the coagulation. Now we'll move to the flocculation. ऑलमोस्ट એવું હોય છે કે કોએગ્યુલેશન ને ફ્લોક્યુલેશન પ્રોસેસ સાથે પરફોર્મ થતી હોય છે. વન્સ અ કોએગ્યુલેશન ઇઝ કમ્પ્લીટેડ ધેન વી હેવ ટુ પરફોર્મ ધી ફ્લોક્યુલેશન પ્રોસેસ ટુ સેટલ ડાઉન ધી ફ્લોક્સ વિચ ઇઝ ફોર્મડ ફ્રોમ ધી વિચ ઇઝ ફોર્મ ઇન ધી કોએગ્યુલેશન ટેન્ક એન્ડ વી કેન સે દેટ ધ રેપિડ મિક્સિંગ બાય ધ રેપિડ મિક્સિંગ જે તમારા ફ્લોક્સ બન્યા હોય છે અને આપણે સેટલ ડાઉન કરાવવાના હોય છે એ સેટલ ડાઉન કરાવવા માટે વી આર પરફોર્મિંગ ધ ફ્લોક્યુલેશન પ્રોસેસ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓર વોટ ઇઝ ધ બેઝિક આઈડિયા ઓફ ધ ફ્લોક્યુલેશન પ્રોસેસ ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ અ સ્લો મિક્સિંગ ધ કોએગ્યુલેશન ઇઝ અ રેપિડ મિક્સિંગ ધ ફ્લોક્યુલેશન ઇઝ અ slow mixing operation of the destabilized colloidal particles matlab je stable form ma particles hata enne apne loko e destabilized form ma karya how kai rite apne stable coagulants ne destabilized ma convert karya hello coagulant add perfect coagulants add karine apne enne destabilized form ma convert kariye chhe and to establish the contact between the one and two particles so they are clumped together and promote the agglomeration process and settle down by the gravity okay so basic this is a basic definition of the flocculation is a it is a rapid mixing of the destabilized of the colloids to establish the contact between the one or two colloidal destabilized colloidal particles and form the agglomeration and perform the agglomeration process and settle down by the gravity this is the basic definition of the flocculation now jem jem tamari flocculation tank ni એટલે flocculator tank ni depth increase thati jase mm tamaru flocculation efficiency vadhti jase ફ્લોક્યુલેશન બહુ સારી રીતે પરફોર્મ તમે લોકો કરી શકશો શેલો ટેન્ક હશે અરે ડીપ ટેન્ક હશે તો ઓકે ખબર પડે છે યસ મેમ યસ યસ શેલો ટેન્ક હશે તો શેલો ટેન્ક માં શું થશે સ્કાઉરિંગ થવા માંડશે શેલો ટેન્ક હશે તો શું પ્રોબ્લેમ થઈ શકે ડીપ ટેન્ક ની જગ્યાએ તમે શેલો ટેન્ક સજેસ્ટ કરી હોય for the performing of the flocculation process so what will happen koine idea che hello sludge settle thendo ther fariti coagulants pelo colloidal bani sake okay ane jo tame ave suppose evu hoy evu kahi shakay ke definitely amuk ફ્લોક્સ બની ગયા છે સેટલ ડાઉન થઈ ગયા છે તો એને અમુક ઇન્ટરવલ ઉપર તમે લોકો રિમૂવ કરી શકો છો એન્ડ જે પાર્ટિકલ સેટલ ડાઉન થયા છે ઇટ ઇઝ નથિંગ બટ ધી સ્લજ વન ટાઈપ ઓફ સ્લજ છે બટ આપણે એને અમુક ઇન્ટરવલ પર રિમૂવ કરતા જઈએ છે કરતા જ જઈએ છે બટ ફ્લોક્યુલેશન પ્રોસેસ ફ્લોક્સ એટલે બધા જલ્દી બનેલા જે ફ્લોક્સ બનેલા હોય છે એગ્લોમરેશન પ્રોસેસ બહુ જલ્દી ફાસ્ટ કરવા માંડે છે અને ફાસ્ટ થઈને સેટલ ડાઉન થઈ જાય છે સ્કાઉરિંગ પ્રોબ્લેમ થાય તમને લોકોને મિનરલ મેમ સ્કાઉરિંગ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ સ્કાઉરિંગ એક્સપ્લેન કર્યું છે યસ મેમ શું છે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ સ્કાઉરિંગ મેમ જે હોપર બોટમ માં સ્લજ કલેક્ટ થયેલું હોય કે નહીં હા તો ઇનલેટ આઉટલેટ માં જો પ્રોપર ફંક્શનિંગ નો હોય અને શોર્ટ સર્કિટિંગ થાય ને સીધું પાણી વયુ જતું હોય તો એના કારણે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે સ્લજ ઝોન ની અંદર ને જે સ્લજ કલેક્ટ થયું હોય ઓપર બોટમ માં એ રીસસ્પેન્શન માં આવી જતું હોય છે સેટલિંગ ઝોન પરફેક્ટ એબ્સોલ્યુટલી રાઈટ હર્ષ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે રીસસ્પેન્શન ના બહુ જ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે ઇટ ઇઝ નથિંગ બટ ધી સ્કાઉરિંગ એટલે વન ટાઈપ ઓફ
ક્લોગિંગ એટલું બધું ગેધરિંગ થઈ જાય છે. અધરવાઇઝ તો ફ્લોક્યુલેશન પ્રોસેસ આપણે પરફોર્મ કરતા હોઈએ તો આપણને ઇનલેટ પણ સેપરેટ દેખાય, આઉટલેટ પણ દેખાય, સ્લજ પણ આપણો અમુક ઇન્ટરવલ પર રિમૂવ થતી જાય છે. તો સ્મૂથ પ્રોસેસ આપણે કન્ડક્ટ કરી શકતા હોઈએ છીએ. બટ ઇન કેસ ઓફ ધી શેલો ટેન્ક વી કેનોટ પરફોર્મ ધી સ્મૂથ પ્રોસેસ. વાય? બીકોઝ ઓફ ધી કન્ટિન્યુઅસ તમારું વોટર પણ ઇનલેટ ચાલુ છે, કન્ટિન્યુઅસ તમારું આઉટલેટ પણ થતું જાય છે, અને કન્ટિન્યુઅસલી તમારું તમે સ્લજ પણ રિમૂવ કરતા જાઓ છો. તો થ્રી પ્રોસેસીસ, થ્રી સોરી નોટ પ્રોસેસીસ બટ ધ થ્રી એક્ટિવિટીઝ વી હેવ ટુ પરફોર્મ સાયમલ્ટેનિયસલી. તો એને સ્મૂથલી પરફોર્મ કરવા માટે ડીપ ટેન્ક ઇઝ પ્રિફરેબલ ફોર ધી ફ્લક્ચ્યુએશન પ્રોસેસ. અધરવાઇઝ જો તમે શેલો ટેન્ક લો છો તો કોઈક વાર એવું થાય છે કે તમારી સ્લજની ફ્રિકવન્સી એટલી જલ્દી નથી હોતી રિમૂવ કરવાની, અને ક્યાંક કોઈક જગ્યાએ એવું થયું કે પાર્ટિકલ્સનું ગેધરિંગ ક્લમ્સ ટુ ગેધર અગ્લોમોરેટ થઈ ગયા, તો સ્લજ તમારું રિમૂવ ના થતું જાય તો લેયર પર લેયર, લેયર પર લેયર બનતા જશે, અને જો એ લેયર પર લેયર બનતા જશે તો અગેન તમારા પાર્ટિકલ્સ રીસસ્પેન્શનમાં આવી જશે. અને એવું હોય કે ટેન્કમાં પ્રોપર મિક્સિંગ નથી થતું હતું, કંઈક શોર્ટ સર્કિટિંગ થયા હોય છે, તો ઇનલેટ જેવું આવશે એવું સીધું આઉટલેટ જતું રહેશે, અને આઉટલેટનો એટલો ફોર્સ હશે, પમ્પિંગ એટલું હશે આઉટલેટનું, તો તમારા જેટલો પણ સેટલ ડાઉન સ્લજ થયેલો હશે ને એને પણ એ ખેંચી લેશે. એટલે એને પણ એટલે તમારા વોટરની સાથે તમારો સ્લજ પણ કેરી ફોરવર્ડ થઈ જવાના ચાન્સીસ થઈ શકે એમ છે શેલો ટેન્કમાં. પણ ડીપ ટેન્કમાં એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે સ્લજને કેરી ફોરવર્ડ થવા માટે પણ ડેવલપ કરવું પડતું હોય છે, જ્યારે શેલો ટેન્કમાં એટલું બધું પ્રેશર ડેવલપ કરવું પડતું નથી હોતું, કારણ કે એની ડેપ્થ ઓછી હોય છે. જ્યારે બહુ જ ડેપ્થ ઉપરથી તમારે કોઈ પણ મટીરિયલને એક્સ્ટ્રેક્ટ કરવું હોય તો યુ નીડ એક્સ્ટ્રા પ્રેશર ટુ એક્સ્ટ્રેક્ટ ધેટ મટીરિયલ ઓર સબસ્ટન્સીસ ફ્રોમ ધી ડીપ ટેન્ક. શેલો ટેન્કમાં ડેફિનેટલી જે નોર્મલ પ્રેશર પર વર્ક કરતું હશે અને કંઈક ચોકિંગ ના કે પ્રોબ્લેમ્સ તમારા ક્રિએટ થયા હશે, તો જેટલી સેટલ ડાઉન કરેલી વસ્તુ હશે એને પણ એ રીસસ્પેન્શનમાં લઈ દે. And it is very difficult to maintain the proper flocculation process in shallow tank. જો એકવાર તમારા પાર્ટિકલ્સ રીસસ્પેન્શનમાં આવી ગયા તો જેટલું પણ તમારું ટ્રીટ થયેલું વોટર હશે એ અગેન પાછું વેસ્ટ વોટરમાં કન્વર્ટ થઈ જશે. કાલે મેં તમને લોકોને એક્સપ્લેન કર્યું જાર ટેસ્ટમાં, આઈ થિંક એના પહેલાના દિવસે આપણે એક્સપ્લેન કર્યું કે જાર ટેસ્ટમાં એવું છે કે બધું સેટલિંગ થઈ ગયું છે, પ્રેસિપિટેટ્સ પણ તમારા નીચે સેટલ ડાઉન થઈ ગયા છે, હવે તમારા સુપરનન્ટ ઉપર પણ કશું નથી કે સસ્પેન્શનમાં પણ કશું નથી. તો વેરી કેરફુલી યુ હેવ ટુ કલેક્ટ ધ સેમ્પલ. જો કંઈ કર્યું, કંઈ પણ એજિટેટ એને ડિસ્ટર્બ નહીં કરવાના. જો એને ડિસ્ટર્બ કર્યા તો અગેન એન્ડ અગેન યુ હેવ ટુ પરફોર્મ ધી કોએગ્યુલેશન પ્રોસેસ, એન્ડ તમારી જે એફિશિયન્સી હશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એ ડે બાય ડે રિડ્યુસ થતી જશે. હવે આપણને એવું ખબર ક્યારે પડે કે અંદર રીસસ્પેન્શન થઈ ગયું છે, અંદર સ્કાઉરિંગ વેલોસિટી વધી ગઈ છે, અંદર શોર્ટ સર્કિટિંગ થઈ ગયું છે, એવું આપણને ખબર ક્યારે પડે? એવું કઈ રીતે આઈડેન્ટિફાય કરી શકો? બીકોઝ ઇફ યુ હેવ ધ યુ ડેવલપ એટ ધી લેબ સ્કેલ મોડલ સો યુ કેન આઈડેન્ટિફાય એન્ડ વિઝ્યુઅલાઇઝ, બટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો કેટલા હ્યુજ હોય છે, અને એની તો તમે ટેન્ક જોવા જાઓ તો આપણું આખું એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટની જેટલી પણ ડેપ્થ છે એટલી મોટી ટેન્કની ડેપ્થ, એટલી મોટી ટેન્કનો ડાયામીટર પણ એટલો હોઈ શકે છે અને ડેપ્થ પણ એટલી હોઈ શકે છે. તો એમાં તમે લોકો કઈ રીતે આઈડેન્ટિફાય કરી શકો કે ભાઈ આમાં આવા પ્રોબ્લેમ્સ થયા હોઈ શકે કે આવા પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ છે? તો આપણે પહેલેથી એનું સોલ્યુશન આપી દેવું પડે કે આ પ્રોબ્લેમ્સને ઓવરકમ કરવા માટે વી હેવ કે ધીસ ટાઈપ ઓફ સોલ્યુશન્સ. એવું તમે લોકોને ખબર પડી શકે?
हेलो एवरीवन एवरीवन आर यू गेटिंग माय पॉइंट व्हाट आई एम आस्किंग. हेलो यस मैम, रिपीट करो ना. सपोज मारे એવું જોઉં છે, મેં તમને લોકોને કીધું કે શેલો ટેન્ક અને ડીપ ટેન્ક, તો ડીપ ટેન્ક માટે ફ્લક્ચ્યુએશન વધારે પ્રેફરેબલ છે. હવે શેલો ટેન્ક હોય તો પણ આપણે એવું છે કે કન્સ્ટ્રક્શન કરતા શેલો ટેન્ક કન્સ્ટ્રક્ટ થઈ ગઈ છે અને ફ્લક્ચ્યુએશન તો પરફોર્મ તમારે લોકોને કરવું જ પડશે અને વેસ્ટ વોટરનું લોડિંગ પણ તમારું એટલું છે, વોટરનું લોડિંગ પણ એટલું છે, તો ડેફિનેટલી તમને લોકોને ખબર તો છે કે આવા પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ છે, કે સ્કાઉરિંગ વેલોસિટી વધી જશે, રીસસ્પેન્શનમાં પાર્ટિકલ્સ આવી જશે. તો એવું તમને અઝમ્પશન થિયોરેટિકલ ખબર છે, બટ તમે વિઝ્યુઅલાઇઝ કરીને એ વસ્તુને જોઈ શકો છો. એવું તમને ખબર પડે વિઝ્યુઅલાઇઝેશન કરતા કે ભાઈ આમાં આવી ટાઈપનો કોઈક પ્રોબ્લેમ થયો હશે, કારણ કે તમને નથી ખબર. જ્યારે પ્લાન્ટ ઉપર વિઝિટ કરવા જાવ તો યુ ડોન્ટ નો કે કેટલી એની ડેપ્થ હશે ટેન્કની. જ્યારે તમે વર્કર્સ ને પૂછો છો કે કોઈ એમ્પ્લોયને પૂછો છો તો તમને ખબર પડે છે કે ઇફ ધીસ ઇઝ અ શેલો ટેન્ક ઓર ડીપ ટેન્ક, અને એને તમને કહી દીધું કે આ શેલો ટેન્ક છે બટ દે આર નોટ ફેસિંગ ધીસ કાવરિંગ વેલોસિટી પ્રોબ્લેમ, તો પણ એ નથી કારણ કે એ લોકો પ્રોપરલી મેન્ટેન કરે છે. બટ કદાચ ઇન કેસ કે શોર્ટ સર્કિટિંગ થયું, કોઈક વાર ફ્લો વધી ગયો કે કંઈ પણ થયું, તો તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે પાર્ટિકલ રીસસ્પેન્શનમાં આવી ગયા છે. સપોઝ કોઈ પ્લાન્ટ ઉપર હું તમને લોકોને લઈ ગઈ વિઝિટ કરાવવા માટે અને ફ્લક્યુલેટર ટેન્ક પાસે મેં તમને લોકોને ઉભા રાખ્યા. મેં તમને લોકોને કીધું નથી કે અહીંયા સ્કાઉરિંગનો પ્રોબ્લેમ થાય છે કે આમાં શેલો ટેન્ક છે કે ડીપ ટેન્ક છે, પણ તમને લોકોને વોટર કે વેસ્ટ વોટર જોઈને ખબર પડે ખરી કે આમાં કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આ પ્રોપરલી ફંક્શનિંગ નથી કરી રહ્યું, એવું તમે આઈડેન્ટિફાઈ કરી શકો? યસ મેમ. ગટા હાઉ મેમ? મેમ આપણે કોગ્યુલેશન જો કરતા હોય તો મોસ્ટલી જે કોલોઈડ પાર્ટિકલ્સ હોય એ થોડાક મોટા તો થઈ ગયા, મતલબ વી કેન સી ઇટ પ્રોપરલી, મતલબ આપણે લોકો જોઈ શકીએ. ઘણી વાર આપણે પાણી બી જો મતલબ અમારે ઘણી વાર એ પ્રોબ્લેમ થતી હતી કે પાણી છે ને બહુ વધારે સોલ્ટ વાળું આવતું હતું, મતલબ હાર્ડ વોટર હતું, તો એમાં બી છે તમને લોકોને પાર્ટિકલ્સ દેખાય જો સરખી રીતે તમે લાઇટમાં એવી રીતે જુઓ ને, તો આઈ થિંક સો વી કેન સી ઇટ. ઓકે, એની અધર થિંગ્સ, any other chances for that? Gata, you are absolutely right. Any other chances or any other indication for that? Hello? મેમ એક વસ્તુ કરાય પણ તેના માટે થોડું ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈએ. આપણે લાઇટ પાસ આઉટ કરાવીએ તો ટિન્ડલ ઇફેક્ટ્સ ખબર પડે. મેમ અગર આપણે લાઇટ પાસ કરાવીએ તો ટિન્ડલ ઇફેક્ટ દેખાશે અગર કોલોડ રહી જાય તો. ઓકે ઓકે, પણ આટલી હ્યુજ ટેન્ક હોય તો હ્યુજ ટેન્ક માટે તમે કઈ રીતે લાઇટ પાસ આઉટ, કેટલી મોટી તમારે લાઇટ બલ્બ ની જરૂર પડે કે તમે પાસ આઉટ કરો એને? અને એ તો ગ્લાસ ના હોય, એ તો કન્સ્ટ્રક્શન તમારું સિવિલ કન્સ્ટ્રક્શન હોય, તો એમાંથી કઈ રીતે લાઇટ પાસ થવાની છે? ટિન્ડલ ઇફેક્ટ ઇઝ અ લેબોરેટરી એનાલિટિકલ પ્રેક્ટિકલ છે, કે યુ જસ્ટ આઈડેન્ટિફાય કે કોલાઇડલ પાર્ટિકલ્સ માંથી તમારી લાઇટ સ્કેટર થાય છે, જ્યારે ટ્રુ સોલ્યુશન હોય તો એમાંથી તમારી લાઇટ પાસ આઉટ નથી થતી. યુ જસ્ટ ઓબ્ઝર્વ ધેટ એક મને ડોટ જેવું દેખાય છે, એટલે એ જસ્ટ આઈડેન્ટિફાય કરવા માટે છે કે તમારા કેટલા કોલાઇડલ પાર્ટિકલ્સ ડિસ્પર્ઝન મીડિયમમાં પ્રેઝન્ટ છે, બટ વી આર નોટ યુઝિંગ એટ ધ લાર્જ સ્કેલ. બીજું કઈ કહી શકાશે? મેમ એવું હોય છે કે મતલબ ઉપરથી તમે લોકો સેમ્પલ લઈ શકો ઓપન ટેન્ક હોય તો, અને પછી તમે વિઝ્યુઅલી જોઈ શકો કે જો પાર્ટિકલ્સ તમને તોડતા દેખાય, કારણ કે ઓબ્વિયસલી પાર્ટિકલ્સ ક્લોક મતલબ મોટા ફ્લોક્સમાં હશે તો તમને દેખાશે કે જો એ તમને વધારે દેખાય પાણીમાં ઉપરના સેમ્પલ્સમાં તો કઈક પ્રોબ્લેમ હશે, અધરવાઇઝ ઇટ વિલ બી લેસ. પરફેક્ટ, એટલે હું એ જ કહેવા માંગુ છું, હું તમને લોકોને કહું છું કે પાર્ટિકલ્સ રીસસ્પેન્શનમાં આવી જાય છે બીકોઝ ઓફ ધી ડેપ્થ ઓફ ધી ટેન્ક. તમારી ડેપ્થ ઓફ ધી ટેન્ક છે ફ્લોક્યુલેશન, એટલે તમારે ડેફિનેટલી જેન્ટલ મિક્સિંગ પણ આપવાનું છે, એટલે તમારું કંઈક મિકેનિકલ ઇક્વિપમેન્ટ પણ તમારી ફ્લોક્યુલેટર ટેન્કમાં છે, અને જે કોએગ્યુલેશનમાંથી ફ્લોક્સ બનેલા છે એ ધીમે ધીમે તમારા ફ્લોક્યુલેશનમાં એડ થતા જાય છે.
તો ફ્લોક્યુલેશન પ્રોસેસ તમે આપો છો એટલે મિકેનિકલ ઇક્વિપમેન્ટ આપો છો, શેલો ટેન્ક છે. હવે એ શેલો ટેન્કમાં એક તો ઓલરેડી તમારા પેડલ્સ છે, મિક્સર્સ તમારા ફરી રહ્યા છે, મિક્સિંગ આપી રહ્યા છે, બીજું તમારા જે ફ્લોક્સ આવે છે એ ધીમે ધીમે એકબીજાની સાથે અગ્લોમોરેટ થાય છે. ઇન કેસ જો તમારા મોટરની સ્પીડ વધી ગઈ, તમારું મિક્સિંગ વધી ગયું, તો તમારા ફ્લોક્સ બ્રેક થઈ ગયા. હજી તો સેટલ ડાઉન પણ નથી થયા, અગ્લોમોરેટ પણ નથી થયા અને બ્રેક થઈ ગયા. એ બ્રેક થઈ ગયા એટલે શું કરશે, જે એનું માસ વધ્યું હતું, જે એની ડેન્સિટી વધી હતી એના કરતા એ હવે સુપરનટ ઉપર આવી જશે. એની ડેન્સિટી ઓછી થઈ ગઈ છે એટલે ઉપર તમને સુપરનટ ઉપર દેખાશે. જો તમે વિઝ્યુઅલાઈઝ કરવા માંગતા હો ને તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ક્યારે પણ વિઝિટ કરવા જાઓ ને તો તમને ઉપરથી પાણી જોઈને ખબર પડી જાય કે આમાં ઇમ્પ્યોરિટીઝ બહુ વધારે છે, કારણ કે તમને એની ઉપર બધા ફ્લોક્સ ઉપર તરતા જોવા મળે, સુપરનટ ઉપર જોવા મળે, સરફેસ ઉપર જોવા મળે. અને જો ફ્લોક્સ ના તૂટેલા હોય અને એકબીજાની સાથે ક્લમ્પ કરતા હોય, એકબીજાની સાથે અગ્લોમોરેટ કરતા હોય, તો ધીમે ધીમે સેટલ ડાઉન થાય છે. બીજો કેસ, બીજી પોસિબિલિટી કે સેટલ ડાઉન થઈ ગયા છે પણ પ્રેશર વધી ગયું છે બ્લોઅરમાં. કારણ કે કેમ પ્રેશર વધી ગયું છે, કારણ કે જેટલી કેપેસિટીનો તમે બ્લોઅર મૂક્યું છે એટલી કેપેસિટીનું પાણી જતું નથી, તો પેલો વધારે ફોર્સથી એને ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો વધારે ફોર્સથી ખેંચવાનો પ્રયત્ન કરે છે, નીચે બેઠેલું જેટલી પણ વસ્તુ છે એ બધી ઊભી થઈને પાછી વળી જાય છે. વોટરની વેલોસિટી વધી જતી હોય છે, લોડ વધી જતો હોય છે. કોઈક વાર એવા પણ ચાન્સીસ થઈ શકે કે લોડ વધી જતો હોય છે, તમારી ટેન્કની એટલી કેપેસિટી નથી તો ઓવરફ્લો થઈ જતું હોય છે. ઓવરફ્લો થઈ જાય તો એને પ્રોપર મિક્સિંગ મળ્યું નથી, અગ્લોમોરેશન પ્રોસેસ થવાના એના કોઈ ચાન્સીસ નથી, તો ડેફિનેટલી એ કેરી ફોરવર્ડ થઈ શકે એમ છે. અને આપણી જેટલી પણ ટ્રીટમેન્ટ એફિશિયન્સી છે એને રિડ્યુસ કરી શકે એમ છે. અને આ બધી જ વસ્તુ તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો વેનેવર યુ વિઝિટ ધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓર ધ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કારણ કે તમને સુપરનટ ઉપર જ એટલી બધી ઇમ્પ્યોરિટીઝ જોવા મળશે ને કે તમને લોકોને એવો આઈડિયા આવી જશે. અને એ floating impurities nahi hoti, floating impurities is the different thing than the colloidal impurities. Colloidal impurities is your flocks and floating impurities is your inorganic particles, we can say that. Khabar pade chune wo su keva maangu chhe? Yes ma'am. આઈડિયા આવે છે ને? સો જ્યારે પણ તમે લોકો જાઓ ને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરવા માટે, તો તમને પાણી જોઈને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ પ્રોપરલી વર્ક કરે છે કે નથી કરતું. 10-20% જેટલો વેરિએશન આવી શકે એમ છે, બટ બહુ વધારે પડતું વેરિએશન આવે ને તો તમને આખો વોટરનો કલર ચેન્જ ખબર પડી જાય કે આમાં કંઈક ચેન્જીસ થઈ રહ્યા છે અને કંઈક પ્રોપરલી વર્ક નથી કરી રહ્યું. જનરલી બહુ હ્યુજ કેપેસિટીઝ ના પ્લાન્ટ હોય ને એમાં આવા પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ ઓછા હોય છે, કારણ કે ડેફિનેટલી એની ટેન્કની સાઇઝ એટલી બધી વધારે હોય છે, કોએગ્યુલેશનનો ડોઝેજ પણ એટલો બધો વધારે હોય છે અને ફ્લોક્યુલેશન પણ પ્રોપરલી વર્ક કરતું હોય છે. બટ કોઈક જગ્યાએ પોતાની ઇન્ડસ્ટ્રીનો પ્લાન્ટ હોય, પોતાનો ઓન પ્લાન્ટ હોય અને પ્રોપરલી વર્ક ના થઈ શકતું હોય તો આવા ચાન્સીસ તમને જોવા મળે છે. એટલે એવું નહીં કે મોટી ઇન્ડસ્ટ્રીઝમાં, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં કે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તમને ના જોવા મળે. પ્રોપરલી વર્ક ના કરતું હોય તો ડેફિનેટલી તમે લોકો જોઈ શકો એમ છો. ડોઝેજ વધારે થઈ ગયો હોય, ઓછો થઈ ગયો તો તમને બધું દેખાઈ શકે એમ છે, પણ તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેવો રો વોટર ટેન્કમાં જાઓ કે કલેક્શન ટેન્કમાં જાઓ કે ફ્લોક્યુલેટરમાં જાઓ કે સેડિમેન્ટેશન ટેન્કમાં જાઓ કે ફિલ્ટ્રેશન ટેન્કમાં જાઓ, તમને તરત જ ખબર પડી જશે કે આ વોટર પ્રોપરલી ટ્રીટ થયેલું નથી. જ્યારે વિઝિટ કરશો ને ત્યારે આઈડિયા આવી જશે એ વસ્તુ માટેનો. ક્લિયર એવરીવન? ખબર પડી? This is a basic idea of the flocculation process. Flocculation process માટે મેક શ્યોર તમારા ફ્લોક્સ કોઈ દિવસ બ્રેક ના થવા જોઈએ. જો ફ્લોક્સ બ્રેક થઈ ગયા, દેટ મીન્સ તમારી મોટરની સ્પીડ તમારે રિડ્યુસ કરવી પડે છે, તમારું જેન્ટલ મિક્સિંગ નથી થઈ રહ્યું. ઓકે, આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ બેઝિક આઈડિયા ઓફ ફ્લોક્યુલેશન પ્રોસેસ. બીજા બધાને ખબર પડે છે ને? યસ મેમ. બધાને આઈડિયા આવ્યો છે ને? ઓકે, યસ મેમ. ઓકે ફાઇન. Now, એટલે વોટરની ટેન્ક, વોટર ટેપ એટલે જે સોરી ધ
તમારી ફ્લોક્યુલેટર ની ટેન્ક ની જે ડેપ્થ છે એ બહુ મેટર કરે છે ફ્લોક્યુલેશન પ્રોસેસ માટે, બીકોઝ ઇટ્સ પ્રિવેન્ટિંગ ધ સ્કાવરિંગ ઓફ ધ સેટલિંગ પાર્ટિકલ્સ. અધરવાઇઝ સેલો ટેન્ક હશે તો તમારા સ્કાવરિંગ ઓફ ધ સેટલિંગ પાર્ટિકલ્સ એટલે રીસસ્પેન્શન માં પાર્ટિકલ્સ વધારે આવી જશે. ઓકે, હવે આપણે મિકેનિઝમ્સ જોઈએ. જેવી રીતે કોએગ્યુલેશન ના મિકેનિઝમ્સ આપણે લોકોએ જોયા હતા, એવી રીતે ફ્લોક્યુલેશન ના પણ મિકેનિઝમ છે. તો દેર આર ટુ ટાઈપ્સ ઓફ મિકેનિઝમ્સ ફોર ધી ફ્લોક્યુલેશન પ્રોસેસ. ધ ફર્સ્ટ વન ઇઝ ધ પેરીકાઇનેટિક ફ્લોક્યુલેશન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ ઓર્થોકાઇનેટિક ફ્લોક્યુલેશન. ધ ફર્સ્ટ વન ઇઝ ધ પેરીકાઇનેટિક ફ્લોક્યુલેશન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધી ઓર્થોકાઇનેટિક ફ્લોક્યુલેશન. સંભળાય છે ને બધાને મારો અવાજ? પરફેક્ટ. યસ મેમ. યસ મેમ. ઓકે. યસ મેમ. Basically, this mechanism is depending on the Brownian motion, stirring, or we can say that mixing. We can also say that bulk liquid solution. And third one is the differential settling velocity. First point is Brownian motion. Second one is the bulk liquid solution, that means the stirring or mixing. And third one is the differential settling velocity. Basically, our mechanism ne apne three points thi identify kariye chahiye. To what is the Brownian motion? તમને લોકોને બધાને ખબર છે કે વેરી સ્મોલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે તો એ કન્ટિન્યુઅસલી તમારા સસ્પેન્શનમાં રહ્યા કરે છે, અને એ કન્ટિન્યુઅસલી સસ્પેન્શનમાં રહેશે તો બ્રાઉનિયન મોશનથી તમારા પાર્ટિકલ્સ એકબીજાની સાથે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરતા હોય છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? યસ મેમ. યસ, બીજા બધાને ખબર પડે છે? યસ મેમ. હેલો. બ્રાઉનિયન મોશનથી. Yes, okay, thank you. Brownian motion, with the help of the Brownian motion, we can identify that our particles are make the contacts with each other. એટલે એક પાર્ટિકલ્સ કદાચ બીજા પાર્ટિકલ્સ ની સાથે ધીમે ધીમે કોન્ટેક્ટ થવાનો કોન્ટેક્ટ ડેવલપ કરવાનો ટ્રાય કરશે. ક્યારે કોન્ટેક્ટ ડેવલપ કરી શકશે? જ્યારે એ બંને ઓપોઝિટલી ચાર્જ્ડ પાર્ટિકલ્સ હશે. સપોઝ તમારા, હું એક્ઝામ્પલ આપું છું કે તમારા ક્લાસમાંથી બે એવા પર્સનને આપણે લઈએ છીએ કે જેમનું વેઇટ બહુ ઓછું છે. એ પર્સન એન્ડ બી પર્સન, સી પર્સન, ડી પર્સન, ઈ પર્સન, એફ પર્સન, આપણે આટલા પર્સન્સને લઈએ છીએ. એ ટુ એફ પર્સન, એ પર્સનનું વેઇટ વધારે છે, બી પર્સનનું વેઇટ થોડુંક ઓછું છે, સી પર્સનનું તો બહુ જ ઓછું છે, ડીનું ઓછું, ઈનું ઓછું ને એફનું ઓછું. તો એ પર્સન તને ધીમે ધીમે એની સેટલિંગ વેલોસિટી બીજા બધા પર્સન કરતા વધારે હશે, તો ધીમે ધીમે એ સેટલ થવાનો ટ્રાય કરશે. બી પર્સનની સેટલિંગ વેલોસિટી એના કરતા થોડીક ઓછી હશે, બીકોઝ એની સાઈઝ, એનું વેઇટ ઓછું છે, તો એના કરતા ઓછી સેટલિંગ વેલોસિટી પર સેટલ થવાનો ટ્રાય કરશે. હવે બી પર્સન, સી પર્સન, ઈ પર્સન અને એફ પર્સન, કે એ લોકો તો કમ્પ્લીટલી સ્મોલ પાર્ટિકલ્સ છે અને એમની એટલે સ્મોલ વેઇટ છે એ લોકોનું, અને કન્ટિન્યુઅસ એ લોકો સસ્પેન્શનમાં જ રહે છે. તો ઘડીકમાં આમ જશે, એ પર્સન અરે સી પર્સન આ બાજુ જશે, આ બાજુ જશે, આ બાજુ જશે, એટલે કોઈક વાર એ લોકો ડી પર્સનની સાથે પણ બોમ્બાર્ડમેન્ટ કરી શકે, ઈ પર્સન સાથે કરી શકે, એફ પર્સન સાથે કરી શકે. તો જેમ જેમ પાર્ટિકલ્સ એકબીજાની સાથે બોમ્બાર્ડમેન્ટ કરતા જાય છે અને પાર્ટિકલ્સ એ લોકોનો ઓપોઝિટ હોય છે, તો ડેફિનેટલી એ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય છે. એકબીજાના કોન્ટેક્ટમાં આવીને મોટો ફ્લોક્સ બનાવે છે. બધા તમે પેલો આપણે રમતા હોય છે ને છુટ્ટી સાંકળ ને ભેગી સાંકળ, યાદ છે? તમે બહુ નાના હો ત્યારે આપણે રમતા હોઈએ છીએ, ખબર છે બધાને? યા, એવું ફિનોમેના, એનો ફિનોમેના. યસ, તો હું એક જણને ટચ કરું છું તો ડેફિનેટલી મારી સાથે ગેધર થઈ જાય છે, અમે બંને ભેગા મળીને બીજાને ગેધરિંગ કરીએ છીએ,
બધાને ભેગા કરીએ છીએ અને એ બધા ભેગા થઈને પછી સેટલ ડાઉન થતા જતા જાય છે. સો આવી ટાઈપનું મિકેનિઝમ થતું હોય છે ફ્લક્યુલેશનમાં, તો એને આપણે બે પોઈન્ટથી બે મિકેનિઝમ્સથી આઈડેન્ટિફ અરે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. બાયફર્ગેટ એમાં બે મિકેનિઝમમાં કર્યું છે અને એના માટે આ ત્રણ પોઈન્ટ સમજના ઇમ્પોર્ટન્ટ છે. તો બ્રાઉનિયન મોશન એ રીતનું વર્ક કરે છે. પછી ડિફરન્શિયલ સેટલિંગ વેલોસિટી, તો ડેફિનેટલી પાર્ટિકલ્સનું વેઇટ ઓછું હશે, જેમ જેમ જે પાર્ટિકલ્સનું વેઇટ વધારે એની સેટલિંગ વેલોસિટી વધારે, જે પાર્ટિકલ્સનું વેઇટ ઓછું માસ ઓછો એની સેટલિંગ વેલોસિટી ઓછી, એટલે ડિફરન્શિયલ વેલોસિટી હોય છે. અને સ્ટરિંગ, તો તમે જેમ જેમ મિક્સિંગ આપો છો ધીમે ધીમે તમારે મિક્સિંગ આપવાની જરૂર તો પડશે જ, તો જે પાર્ટિકલ્સ જે હેવીયર પાર્ટિકલ્સ હશે તો જે એકબીજાના કોન્ટેક્ટમાં આવી શકશે. બિકોઝ સપોઝ ફોર એક્ઝામ્પલ કહીએ કે આપણે મહર્ષિ છે, તો મહર્ષિનું વેટ વધારે છે, તો મહર્ષિ ગમે ત્યારે સેટલ ડાઉન તો થવાનો જ છે, પણ એને વધારે જલ્દી સેટલ ડાઉન કરવા માટે આપણે બીજા પાર્ટિકલ્સની સાથે પણ એને અટેચ કરી દઈએ છીએ, એટલે બહુ મોટો ફ્લક્સ બની જાય છે અને પછી એ વસ્તુ સેટલ ડાઉન થઈ શકે છે. તો ક્યારે બીજા પાર્ટિકલ્સને અટેચ કરી શકે છે, તો તમે મિક્સિંગ ધીમે 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 મિક્સિંગ આપો છો એટલે પાર્ટિકલ્સનું કન્ટિન્યુઅસ મોશન તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં ચાલુ રહે છે. તો પાર્ટિકલ્સ એક જ જગ્યાએ નથી રહેતો હોતો, એ મિક્સિંગ આપો છો એટલે કદાચ પાર્ટિકલ્સ ફરતો 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 મહર્ષિના કોન્ટેક્ટમાં આવી જાય છે અને મહર્ષિના કોન્ટેક્ટમાં એને ત્યાં વધારે માસની ડેન્સિટી એટલે ડેન્સિટી એ પાર્ટિકલ્સની વધી જાય છે અને એની સેટલિંગ વેલોસિટી જે પહેલા હતી એના કરતા હવે ઇન્ક્રીઝ થઈ જાય છે અને એ જલ્દી સેટલ ડાઉન થઈ શકે એમ છે. ખબર પડી બધાને? સૌથી પહેલું પેરીકાઇનેટિક ફ્લક્યુલેશન છે. તો પેરીકાઇનેટિક ફ્લક્યુલેશન માં એવું થાય છે કે ઓલવેઝ ધ કોન્ટેક્ટ ઓફ ધ પાર્ટિકલ્સ બીંગ ડેવલપેડ બાય ધી બ્રાઉનિયન મોશન. જ્યારે પેરીકાઇનેટિક ની આપણે વાત કરીએ ત્યારે તમારા બ્રાઉનિયન મોશન થી જે પાર્ટિકલ્સ નો એકબીજાની સાથે કોન્ટેક્ટ ડેવલપ થાય છે અને જો પાર્ટિકલ્સ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં આવશે તો જ એ ફ્લક્સ બનાવી શકશે. ઓકે, સો ધીસ ટર્મ ધીસ ધ ફ્લક્યુલેશન ધીસ ટાઈપ ઓફ ફ્લક્યુલેશન વી કેન સે ધેટ ધ પેરીકાઇનેટિક ફ્લક્યુલેશન. અને આ ફ્લક્યુલેશન શેમાં થતું હોય છે? રેપિડ મિક્સિંગ થી આ ફ્લક્યુલેશન થતું હોય છે. ફટાફટ 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 તમારે મિક્સિંગ આપવું પડતું હોય છે એટલે જેટલા પણ સ્મોલર પાર્ટિકલ હોય છે વિથ ધ હેલ્પ ઓફ ધી બ્રાઉનિયન મોશન એકબીજાના કોન્ટેક્ટમાં આવી જતા હોય છે અને ફ્લક્સ બનાવવાનું સ્ટાર્ટ કરતા હોય છે. ખબર પડે છે? જેન્ટલ મિક્સિંગ થી એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને મેં તમને લોકોને કીધું જેન્ટલ મિક્સિંગ આપણે કરીએ એટલે ડિફરન્શિયલ વેલોસિટી ડેવલપ થતી હોય છે. જેન્ટલ મિક્સિંગ કરીએ એટલે એક સ્મોલ પાર્ટિકલ્સ મોટા પાર્ટિકલ્સના કોન્ટેક્ટમાં આવશે, એની સાથે કમ્બાઈન થશે તો એની ડિફરન્શિયલ વેલોસિટી એટલે સોરી એની સેટલિંગ વેલોસિટી ઇન્ક્રીઝ થશે અને ફ્લક જેમ જેમ ફ્લક્સ મોટો બનતો જશે એમ એમ સેટલિંગ વેલોસિટી વધતી જશે. એટલે ઓર્થોકાઇનેટિક ઇઝ ધી જેન્ટલ મિક્સિંગ અને ડિફરન્શિયલ વેલોસિટી વેલોસિટીની સાથે કોરિલેટ કરે છે. જ્યારે પેરીકાઇનેટિક રીતે કોરિલેશન કરે છે એકબીજા પાર્ટિકલ્સનું બ્રાઉનિયન મોશન થ્રુ એકબીજાનું કોરિલેશન કરતું હોય છે એટલે પાર્ટિકલ્સને કોન્ટેક્ટમાં લાવતું હોય છે. ખબર પડે છે? યસ મેમ. ઓકે, આટલું લખીએ આપણે અત્યારે ઇન્ટ્રોડક્શન અને મિકેનિઝમ એટલું લખાવું છું, પછી ફેક્ટર અફેક્ટિંગ એક એક એક્સપ્લેન કરતી જઈશ, એમ એમ લખાવતી જઈશ. ઓકે, હેલો એવરીવન.
हेडिंग मारजो फ्लॉक्युलेशन अने एमां लखो सौथी पहेलो पॉइंट डेफिनेशन ऑफ फ्लॉक्युलेशन फर्स्ट पॉइंट स्टार्ट करो लखवानु फ्लॉक्युलेशन कैन बी defined as the slow mixing of to establish sambhalay chhe ne maro avaj tamne clearly batane Yes. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. To establish लखा यूने में? Yes, ma'am. Okay. To establish the contact between the destabilized colloid. So that to promote agglomeration a double g l o m e r a t I o n full stop next point Flocculation generally increases. Flocculation generally increases the overall total solids removal. Mem total. Total solid removal. Full stop. The influence of a flocculation, the influence on the flocculation of the flocculation on average particles. Settling
has been described by following figure, full stop. हाँ मैम हेलो यस मैम डबल डबल संभळाय छे डबल संभळाय छे पण हाँ मैम डबल डबल आवे छे हाँ भगवान हवे बराबर संभळाय छे हेलो संभळाय यस मैम અવાજ કરું છું તો ફોટો પાડીને તમને બતાને જુઓ ફ્લક્ચ્યુએશન ઇન્ક્રીઝિસ સંભળાય છે ને બરાબર યસ મેમ ધ સેટલિંગ વેલોસિટી ઇન્ક્રીઝિંગ સેટલિંગ વેલોસિટી પછી રિપીટ કરો ની સેટલિંગ વેલોસિટી એઝ ઇઝ નહીં હો એઝ ઇન્ડિકેટેડ બાય ધ ઇન્ક્રીઝિંગ theta value next point shallow tanks are not
induce the flocculation? Comma. They are preferred to, matlab flocculations preferred to deep tanks, comma, provided scouring of the settled particles is prevented. Sometimes the chemical addition comma mixing comma flocculation मैम मिक्सिंग पछी नहीं संभळायो मैम हाँ हाँ मैम मिक्सिंग पछी आवाज संभळायो फ्लॉकेशन यस संभळायो हाँ मैम संभाई गयो हाँ ओके ऑडिबल एवरीवन ओके 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 एक्सेंटेशन मैम तुम्हारा आवाज दो मैम आवाज कट થઈ છે કટ થઈ છે મારો વોઇસ હા મેમ બહુ કટ થઈ છે હવે સંભાઈ ના મેમ નથી સંભળાય હવે ઠીક કટ થાય છે એક કટ થાય છે હવે ઓ બરાબર તો હવે ફરી પાછું મારે મોબાઈલ માંથી જોઈન થવું પડશે હવે સંભળાય છે યસ મેમ મેમ આવે છે યસ મેમ sedimentation okay flocculation and sedimentation are accomplished in a single tank evu lakayu ne Such tanks are known as such tanks are known as capital में लग जो MFS M for mixing F for flocculation and S for settling such tanks are known as MFS tanks M for mixing F for flocculation and S for settling here your definition of the flocculation is complete now heading is mechanisms of flocculation
એની ફિગર ડ્રો કરવાની છે, હું શેર કરું એટલે ફિગર ડ્રો કરવાની. हेलो मैम. हेलो स्क्रीन यस मैम. यस मैम. तीन है ओके ओके फाइन. દેખાય છે બધાને બરાબર? યસ મેમ. ખબર પડે એવું છે ને? દેખાય છે ને બધાને? Yes, ma'am. Yes, ma'am. Okay. હેલો મેમ. હેલો
ओके देन एवरीवन हेलो मैम यस मैम मैम लास्ट फिगर में फोर्स नहीं आगड़ हूं छे लास्ट फिगर में से नहीं आगड़ फोर्स नहीं आगड़ शियर शियर ओके मैम एच ई ए आर ફર્સ્ટ ફર્સ્ટ ફિગર માં લાસ્ટ માં કાઇનેટિક પહેલા શું લખ્યું છે પેરી કાઇનેટિક ઈ ઓકે ઓકે મેમ હેલો મેમ યસ મેમ અમારો ટોપિક અને કૃતિ લોકોનો ટોપિક છે અને સર્કો છે પીસીટીટી માં ડિસ્ટેબિલાઇઝેશન ઓફ સ્લોઝ એમાં એરોબિક અને એનએરોબિક છે અને મિક્સ સેમ ટુ સેમ જ થઈ જાય છે તો મેડમ અમને નવો ટોપિક આપી દો ને પેલા મિનેરા મેમ સાથે વાત કરી તો એમને કીધું કે સારું આપી દઈશું એટલે તમે હમણાં છો તો આપી દેવું કહું છું મેમ મારે જોવું પડશે તમારો ઉપર મારે એક મિનિટ મારા મોબાઈલમાં જોઈ લઉં તમે લોકોને આપ્યો છે તો ખરો ને ઉપર એક મિનિટ હવે હું સ્ક્રીન બંધ કરું ને થઈ ગયું છે કે બાકી છે બધાને હજી થઈ ગયું મેમ ના તો બોલો ના મેમ નથી કર્યું ને તો હું છું ને આજે પ્રેયસ હું આજે મેમ ને પૂછીને જોઈ લઈશ તો તમને ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ફિલ્ટર્સ એ આપી દઈશું ઓકે મેમ ઓકે મેમ ઓકે ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ફિલ્ટર્સ તમારે એકવાર મેમ ને પૂછવું પડશે પછી તમને લોકોની કહીશ એવું તો મેડમ WhatsApp પર મેસેજ કરી દેજો ને ગ્રુપમાં મેં મેસેજ મૂકી દેજો તો શનિવારે બતાવું તો ચાલશે ઓકે મેમ ઓકે ઓકે થેન્ક યુ એવરીવન યુ કેન લીવ ધ મીટિંગ